નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી, જેમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યારે હાલ પાંચમી વખત ચેરમેન તરીકે 87 ચૂંટાઈ આવેલ છે. અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ વરણી કરવામાં આવેલ, જેમાં ચેરમેન તરીકે કાંતિભાઈ સતાશિયા સતત પાંચમી વખત ચૂંટાઈ આવતા ફૂલ હાર કરીને મોં મીઠા કરાવ્યા હતા. ત્યારે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવનાર હોય, જેમાં બંને પદ બહુમતીના જોરે ભાજપ દ્વારા બિનહરીફ વરણી કરાવેલ હતી. આ તકે કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લા રજિસ્ટર અને ચૂંટણી અધિકારી તીર્થાણી સાહેબની ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કાંતિભાઈ સતાશિયાની ચેરમેન તરીકેની દરખાસ્ત બાબુભાઈ સખવાડાએ મુકતા સર્વાનું મતે પસાર કરતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કાંતિભાઈ સતાશિયા પસંદગી થયા હતા. તેમજ વાઇસ ચેરમેન વિકાસભાઈ મોદીની દરખાસ્ત સંજયભાઈ રફાડિયાએ મુકતા વિકાસભાઈ મોદી પણ બિનહરીફ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલા. બગસરા માર્કેટિંગ યાર્ડમાં કુલ 16 સભ્યો છે, જેમાં ભાજપના 14 તેમજ કોંગ્રેસના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા, જેમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી વખતે કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા, તેમજ ભાજપના 14 સભ્યો હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે કાંતિભાઈ સતાશિયા સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયેલા, તેમજ વાઇસ ચેરમેન તરીકે વિકાસભાઈ મોદી સતત ત્રીજી વખત બિનહરીફ તરીકે વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા હતા, જેને બગસરા શહેર ભાજપ પ્રમુખ એવી રીબડિયા, દાદભાઈ વાળા, ધીરુભાઈ માયાણી, વિપુલભાઈ ક્યાડા તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રાજુભાઈ ભોળાભાઈ હિરપરા તેમજ ચૂંટાયેલા સભામાં ગોરધાભાઈ કાનાણી, પરસોત્તમભાઈ કુનડિયા, વલ્લભભાઈ ગોધાણી, બાવાલાલ મોવલિયા, દેવરાજભાઈ રાંક, બાબુભાઈ સખવાડા, સંજયભાઈ રફાડિયા, જયંતિભાઈ ખાંડલ, હાર્દિકભાઈ માધાણી સભ્યો દ્વારા ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના મોં મીઠા કરાવી ફૂલહાર કરી અભિનંદન આપ્યા હતા. આ તકે દિલીપભાઈ સાંઘાણી દ્વારા પણ નવા ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી એપીએમસીમાં ઘણા પ્રોજેક્ટ અમે સરકારના જે પ્રોજેક્ટો છે લેવાની ગણતરીમાં છીએ. પ્રોજેક્ટ લેવા પછી એની જાહેરાત કરીશું. અગાઉ જાહેરાત કરી કુદરત નકામી છે, કુદરત કેવો સાથ આપે છે, ખેડૂતોનો હિત થાય એવા પ્રોજેક્ટ લઈ આવશું અને એમાંથી ખેડૂતોનો ફાયદો થાય એવી અમારી ગણતરી છે. બગસરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેન છે, તો ચેરમેન તરીકે પાંચમી ટર્મ માટે મારી બિનહરીફ વરણી થઈ છે. વાઇસ ચેરમેન તરીકે વિકાસભાઈની, બગસરા વડિયા કુંકાવના ખેડૂત ખાતેદારો, મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ, કમિટી સભ્યો બધાનો ખૂબ ખૂબ આભાર માનવી છે. અને કે લોકોએ અમારી માટે વિશ્વાસ જીતો તો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસને અમે સાર્થક કરી દીધો. પ્રતાપવાડા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સોમનાથમાં રાજ્યના 2018 ખેલ મહાકુંભમાં સિનિયર સિટીઝને બતાવી કૌવત, રાજ્યની ઘરડાઓની 45 ટીમોએ બતાવી તાકાત, રસ્તા ખેંચમાં યુવાને પણ પાછળ છોડ્યા છે. રાજ્યના રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભનો બીજી વખત ગીર સોમનાથના યજમાન પદે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આજે સિનિયર સિટીઝનો અને તે પણ 60 વર્ષથી વધુ વયના ઘરડાઓની રસ્સા ખેંચ સ્પર્ધા એ આજ રોજ રોમાન સાથે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. મારી ઉંમર 65 વર્ષ છે, ભગવાનને પ્રાર્થના કરું છું જીવીએ ત્યાં સુધી, રમતા રાખે. ખેલ મહાકુંભમાં રસ્સા ખેંચ રમતમાં ભારે મજા પડે છે. અમે પૈસા માટે નથી રમતા, પરંતુ રાજ્યમાં પોરબંદર અને ગુજરાતનું ગૌરવ વધે તેવો અમારો આ પ્રયાસ છે. સમગ્ર રાજ્યભરમાંથી પુરુષોની 25 ટીમ અને મહિલાઓની 22 ટીમોએ આજે રસ્સા ખેંચમાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, તો યુવાનોને પણ પાછળ રાખીને તેવો જુસ્સો આજે વડીલોએ બતાવ્યો હતો. આજે અહીં રાજ્યકક્ષાની રસ્તા ખેંચ હરીફાઈમાં રાજ્યની 45 જેટલી ટીમો, કે જેમાં 25 મહિલા અને 22 પુરુષોની ટીમ, જેના તમામ સભ્યો 60 વર્ષથી વધુ ઉંમરના છે, જેણે ભારે ઉત્સાહથી અહીં ભાગ લીધો હતો. શરીરનું આરોગ્ય જળવાઈ રહે તેમજ યુવાનો સાથે વડીલો અને ઘરડાઓને આ સ્પર્ધામાં રમવા મળતા ઘરડા ભાઈ બહેનો તેમજ વડીલોમાં ભારે ખુશી જોવા મળી હતી. 60 વર્ષ ખેલ મહાકુંભમાં અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવ્યા છીએ અને દર વર્ષે અમે રમીએ છીએ અને અમે રમતા રહીશું એવી શ્રી કૃષ્ણ પરમાત્મા ભાઈ મારી આરાધના છે. અમે જીતા, અમે જીતશું એવું લાગે છે અમને, એમ એ અમે જીતશું એમ. અમે પોરબંદરનું નામને બહુ મજા આવી અમને. આ ખેલ મહાકુંભમાં બહુ મજા આવે છે. અમારે કોઈ પૈસાની કોઈ જરૂર નથી, પણ અમને એક ગુજરાતનું ગૌરવ છે. આજે સિનિયર સિટીઝનો બધા 60 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનોની સ્પર્ધા છે. એની અંદર ખાસ કરીને બધા જે મોટી ઉંમરના હોય
જે અત્યારે જઈને આરામ કરવાના દિવસો છે, તેમ છતાં પણ એ લોકો સારી રીતે ભાવના અને આરોગ્ય જળવાઈ રહે એના માટે સ્પર્ધાની અંદર ભાગ લેવા આવ્યા છે. એની અંદર ખાસ બરોડા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર ઘણા બધા જિલ્લાના છે. ખાસ કરીને પોરબંદરની ટીમ જે પોતાના ઓરિજિનલ પોશાકની અંદર ચોરણી અને એનું ખમીસ જે ફેરે છે એની અંદર સારી રીતે ભાગ લઈ અને આ વ્યવસ્થિત રીતે ભાગ લેવા માટે આવ્યા છે. સોમનાથ દાદાની જગ્યાની અંદર ગીર સોમનાથ જિલ્લો અને સોમનાથ સદભાવના ગ્રાઉન્ડની અંદર આનું આયોજન કરવામાં આવેલું છે. આની અંદર 22 ને એકમાં અંદર 25 ટીમો એમ કરીને ભાઈઓ બહેનોમાં કુલ 47 જેટલી ટીમો બંને ગ્રુપ થઈને હાજર છે. અને દરેક જગ્યાએ સોમનાથની અંદર અને ખાસ કરીને સરકારનો એક બીજી વખત ગીર સોમનાથના સ્પર્ધા આપવાનો એક પ્રભાવ કર્યો છે, પ્રયત્ન કર્યો છે સરકારે. એની અંદર દરેક વ્યક્તિઓ સારી રીતે ભાગ લઈ શકે અને બધા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ઇસરોએ પોતાનું આગામી સેટેલાઇટ GS-80 ને આજે લોન્ચ કર્યું છે. આ સેટેલાઇટ ભારતીય વાયુસેના માટે ખૂબ જ ખાસ છે. જેવો આ સેટેલાઇટ જીઓ ઓર્બિટમાં પહોંચે તે કોમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા ભારતીય વાયુસેનામાં તમામ અલગ અલગ ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને AWACS આંતરિક રીતે ઇન્ટરલિંક થઈ જશે. GSLV-F11 રોકેટ દ્વારા બુધવારે સાંજે 4 અને 10 વાગે હરિકોટાના લોન્ચ પરથી કરવામાં આવશે. જેવો આ સેટેલાઇટ જીઓ ઓર્બિટમાં પહોંચશે તે કોમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા ભારતીય વાયુસેનામાં તમામ અલગ અલગ ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને AWACS આંતરિક રીતે ઇન્ટરલિંક થઈ જશે, જેના કારણે નેટવર્ક આધારિત વાયુસેનાની લડવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થઈ જશે. GS-80-7A માત્ર વાયુસેનાના એરબેઝ સાથે જ લિંક થશે, પરંતુ તેના દ્વારા ડ્રોન ઓપરેશનમાં પણ મદદ મળશે. તેના દ્વારા ડ્રોન આધારિત ઓપરેશનમાં એરફોર્સને ગ્રાઉન્ડ રેન્જમાં ઘણો વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ભારત અમેરિકામાં બનેલા Predator-B અથવા સી ગાર્ડિયન ડ્રોન્સ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ ડ્રોન્સ વધારે ઊંચાઈ સુધી સેટેલાઇટ કંટ્રોલ દ્વારા ઘણા અંતરથી દુશ્મન પર હુમલો કરવા માટેની ક્ષમતા ધરાવે છે. આ સેટેલાઇટનો ખર્ચ 500 થી 800 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે, જેમાં 4 સોલર પેનલ લગાવાય છે, જેના દ્વારા આશરે 3.3 કિલોવોટ વીજળી પેદા કરી શકાય છે. આ સાથે જ તેમાં કક્ષામાં આગળ પાછળ જઈ શકવાની અથવા ઉપર જવા માટે બાયપ્રોપલેટનું કેમિકલ પ્રોપલેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. GS-80-7A પહેલાં ઇસરો GS-80-7 સેટેલાઇટ, જેને રૂકમણી નામથી ઓળખવામાં આવે છે, તેને લોન્ચ કરી ચૂક્યું છે. તેનું લોન્ચિંગ 29 સપ્ટેમ્બર 2013 કરવામાં આવ્યું હતું. તે ભારતીય નૌસેના માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટેલાઇટ નેવીના યુદ્ધ જહાજ, સબમરીન અને વાયુસેનાના સંચારની સુવિધાઓ પૂરી પાડે છે. માનવામાં આવે છે કે આગામી થોડા વર્ષોમાં ભારતીય વાયુસેનાને વધારે એક સેટેલાઇટ GS-80-7C મળી શકે છે, જેના કારણે તેના ઓપરેશન આધારિત નેટવર્ક વધારે મજબૂત થશે. ભારત પાસે હાલ 13 મિલિટરી સેટેલાઇટ્સ છે, જેમાંથી મોટાભાગના સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, જેમાં કોર્ટ્રેસેટ સિરીઝ અને રીસેટ સેટેલાઇટનો સમાવેશ થાય છે. ધરતીની નીચલી કક્ષામાં રહે છે અને ધરતીના ચિત્ર લેવામાં મદદગાર સાબિત થાય છે. જોકે કેટલાક સેટેલાઇટ્સની ધરીની ભૂસ્થિતિ કક્ષામાં પણ સ્થાપિત કરવામાં આવે છે. આ સેટેલાઇટનો ઉપયોગ નજર રાખવા, નેવિગેશન અને કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે. આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન ખૂબ જ મદદગાર સાબિત થયા હતા. હાલ પૃથ્વીની ચારે તરફ આશરે 320 મિલિટરી સેટેલાઇટ છે, તેમાં અડધા સેટેલાઇટ માત્ર અમેરિકાના જ છે. ત્યારબાદ રશિયા અને ચીનના સેટેલાઇટનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેસમાં મિલિટરી સામાન તૈયાર કરવામાં ચીને છેલ્લા થોડા વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે, જેને જોતા ભારતે પણ પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ચીને January 2017 ધરતીની નીચલી કક્ષામાં ફરી શકે તેવા સેટેલાઇટ માટે AS-80 વેપનનો ટેસ્ટ પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો જામકંડોરાના શરીફ રૂહાની સરજમીન પર હઝરત મોટા પીરના ઉર્સમાં પૂરા શાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યો. જામકંડોરાના દરબારગઢની પાસે હિન્દુ મુસ્લિમની એકતા સમાન મોટા પીર દરગાહ આવેલી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસની ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉર્સ મોટા પીરની દરગાહથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ જુલુસ મોટા પીરની દરગાહથી દરબારગઢ મેઇન બજાર હુસેની ચોક થઈ ગેબન શાહ પીરની દરગાહ ગયું હતું. સોમવારથી ગુરુવાર સુધી આ 3 દિવસ સુધી આ ઉર્સની ઉજવણીમાં આમ ન્યાઝ, રફાઈ ધમાલ, બાદશાહ ધમાલ વગેરેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉર્સમાં સૈયદ ગુલામ ગોશ કાદરી પોતાની જોશીલી જવાનમાં તકરીર ફરમાવી હતી.
અલ્પેશ ત્રિવેદી સાથે અતુલ લશ્કરી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. જસદણ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને તણતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે હાલ જસદણમાં કોંગ્રેસની જનસભા યોજાય છે, જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રશાસક નવજોતસિંહ સિદ્ધુએ સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ અને મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી જે કહેતા હતા કે બાવળિયાને કાઢીને ફેંકી દો, ઠાકોર તો ગયો, મામા પણ ગયા, અને હવે જો બાવળિયાનો વારો છે, દુઃખી લોકોમાં ઉમંગ ભરવા અહીં આવ્યો છું. જસદણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ તો નવજોતસિંહ સિદ્ધુની એન્ટ્રી થતાં જ લોકોએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું, અને નવજોત સિદ્ધુને ક્રિકેટમાં સિક્સ મારતા હોય તેવા અંદાજમાં સ્ટેજ પર આવ્યા હતા. નવજોત સિદ્ધુએ ભાજપ વિરુદ્ધ બેટિંગ કરતા જણાવ્યું હતું કે બાવળિયાને કાઢીને ફેંકો, ખબર નહીં ક્યાં ક્યાં વાગશે, પીઠ પાછળ છરો માર્યો છે, ઠોકો તાળી, અમિત શાહના દીકરા પાસે પૈસા ક્યાંથી આવે છે, રૂપિયાવાળી સરકારના છે, દારૂ પૈસા માટે મત દેતા ગુજરાત માટે આવજો, ચોકીદાર જ ચોર છે. નવજોતે સિદ્ધુએ મોદીની મિમિક્રી કરી, ભાજપના લોકો પાસે સાચું બોલવું અઘરું. નવજોતે વધુમાં જણાવ્યું હતું કે ઠાકોર તો ગયો, મામા પણ ગયો, સમજાયું ને કોણ, રાહુલ ગાંધીએ મને મોકલ્યો છે અને સચ્ચાઈની જંગ લડવા આવ્યો છું, રોજગાર અને ગરીબોને રોટી માટે આવ્યો છું, નહીં રૂપાણી બચે કે નહીં મોદી બચે, ભાજપના લોકો પાસે સાચું બોલાવવું અઘરું છે. કુંવરબાઈનું મામેરું ઠોકો તાળી, મોદીને કહી દો મગફળી અને કપાસના 2000 આપો તો હું તમારા નેતાની દીકરીના લગ્ન કરાવી દઈશ. 6 મહિનામાં જાગી જતા મોદીને 22 વર્ષ થયા. ખેડૂત દેવા 22 મિનિટમાં માફ કર્યા. એક ચૂંટણી નકશો બદલી નાખે, અવસર એટલે મોકો. હવે મોકે પે ચોકા અવસર એવો છક્કો મારશે કે બાવળિયા બહાર. મોદીને પૂછો કે ખેડૂતોનું ભલું કર્યું છે કે અમીરોનું. રાફેલની વાત પૂછો કે મોદીની ડેટ પૂછો, બધું ગડબડ છે. ખેડૂતને 5 લાખ માટે જેલમાં નાખો છો, પણ અંબાણી રૂપિયા ન આપે તો પપ્પી ઝપ્પી. 4 દિવસ પછી ભાજપના ખરાબ દિવસો ચાલુ થશે અને રાહુલ ગાંધી આવશે. અલ્પેશ ઠાકોર સહિત ભાજપ કોંગ્રેસના 60 જેટલા ધારાસભ્યોના જસદણમાં ધામા. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોય, અલ્પેશ ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસના 60 જેટલા ધારાસભ્યોએ જસદણમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસના 30થી વધારે ધારાસભ્યો ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ મતદાતાઓને પક્ષ તરફ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના પ્રભારી પણ જસદણમાં છે. બંને પક્ષો દ્વારા જસદણ મીંછિયામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ વિછિયાના પ્રજાએ જસદણમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું મન બનાવી લીધું છે, અને સાથે સાથે જેમણે પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે એવા લોકોને સબક શીખવાડવાનું પણ નક્કી કરી લીધું છે. ત્યારે તમામ નેતાઓએ સામ દામ દંડ ભેદ બધું અપનાવી જોયું, મતદારોને લોભ લાલચ આપી દબાણ કર્યું, અનેક સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો. તેમ છતાં પણ જ્યારે હાર નિશ્ચિત દેખાઈ રહી છે, ત્યારે ભાજપ સરકારને આટલા વર્ષો સુધી ખેડૂતો લોકો યાદ ન આવ્યા, આટલા વર્ષો સુધી નિર્દોષ ખેડૂતો પર વીજળીના દરોડા પાડવામાં આવ્યા, અનેક લોકોને જેલમાં પૂરવામાં આવ્યા, લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, અને જ્યારે હાર નિશ્ચિત દેખાઈ રહી છે ત્યારે મત મેળવવા માટે લાલચ આપવા માટે 600 કરોડ રૂપિયાની માફીની વાત કરવામાં આવે છે. આ ગુજરાતની જસદણની જનતા ખૂબ સમજૂને સાણી છે, મત લેવા માટે જે જાહેરાતો કરવામાં આવી છે એને સારી રીતે ઓળખે છે. એનાથી કોઈ પણ રીતે આ જસદણ વિછિયાની પ્રજા વિચલિત નહીં થાય અને 20 તારીખે પોતાનો મતનો ઉપયોગ. રવિ જીવાણી સાથે રાજમા હાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. તો હાલના બ્રેકમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા, અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904 2
9454540. Managed by Akshvi Event, converting dream into reality. Catering by Green Veg Catering, best chef and taste forever. Decor by She Decor, design your perfect dream. Light by टच एंड ग्लो लाइट। तो आज ज मुलाकात लो पार्टी प्लॉट नी अने बैंक्वेट हॉल नी अने जल्दी थी जल्दी बुकिंग कराओ। ब्रेक बाद नजर नाखे हाल ना मुख्य समाचार पर। राजकोट जिला ना ઓપરેટર ખાતે ભાદર 2 માથે ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે ધોરાજી ઓપરેટર ધારાસભ્ય લલિત વસોયા તથા માણાવદરના જવાહર ચાવડા અને ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ધોરાજી ઉપરેટ ધારાસભ્ય લલિત વસોયા તથા માણાવદરના જવાહર ચાવડાની આગેવાનીમાં લડતના મંડાણ, જો પાણી નહીં આપવામાં આવે તો સૌરાષ્ટ્રભરના ધારાસભ્યની હાજરીમાં આવનારા દિવસોમાં ખેડૂત સંમેલન। ઉપરેટ ધોરાજી માણાવદર વિસ્તારના ભાદર 2 સિંચાઈ કમાન્ડર એરિયામાં આવતા ખેડૂતો પાસેથી 5 પાણીના પૈસા લઈ લીધા બાદ પણ ખેડૂતોને 2 પણ આપીને સરકાર પાણી નહીં આપવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં ઉગ્ર પડઘા પડ્યા છે। અને ધોરાજી ઉપરેટા ધારાસભ્ય લલિત વસોયા અને ખેડૂતો દ્વારા 2 દિવસ અગાઉ સિંચાઈ વિભાગને તાળાબંધ કરતા પહેલા તંત્રમાં હરકતમાં આવી સર્કિટ હાઉસ ખાતે મીટિંગમાં જ લલિત વસોયા અને જવાહર ચાવડા તથા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ ઉપરેટા ખાતે વાવલા ચોક પર ધરણાનો કાર્યક્રમ અને ત્યારબાદ ખેડૂતોની પાણીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં જો હજુ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોનું મહાસંમેલન યોજવામાં આવશે। જ્યાં સુધી પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી લડત ચાલી આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને આવનારા દિવસોમાં વધુ લડત જોવા મળશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। ધરણા કાર્યક્રમમાં આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા। ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ ઉન્નત ક્ષેત્ર દ્વારા ભગવતસિંહ કન્યા શાળામાં વિનામૂલ્ય નિદાન કેમ્પ યોજાયો। ઉપલેટા શહેરમાં 20 વર્ષથી અનેકવિધ સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર રવિરાજ એન્ટરપ્રાઇઝ તેમજ તિરુપતિ લાઇમ દ્વારા આજ રોજ જાહેર જનતાની સુખાકારી માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિનામૂલ્યે આંખોને લગતા રોગોની સારવાર તેમજ ઓપરેશન તેમજ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલની તપાસ તેમજ દાંતને લગતા તમામ પ્રકારના રોગોની સારવાર, સ્ત્રીરોગને લગતા તમામ દર્દોની સારવાર કરવામાં આવી હતી, જેમાં આંખોના 41 લોકોના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા અને 160 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના 28 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ દાંતને લગતા 21 લોકોને તપાસવામાં આવ્યા હતા તેમજ સ્ત્રી રોગને લગતા 18 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા। આ કેમ્પના દાતા તરીકે ભાયાવદરના સ્વ દિનેશકુમાર બુટાણીના સ્મરણાર્થે રાખવામાં આવ્યો હતો। અતિથિ વિશેષ તરીકે વિક્રમભાઈ સોલંકી, મયુરભાઈ સુવા, જયેશભાઈ ત્રિવેદી, ચેતનભાઈ કાલરિયા, રાજુભાઈ લાલાણી તેમજ આ કેમ્પના પ્રેરણા સ્ત્રોત ગિરીશભાઈ સિનોજિયા અમેરિકા તેમજ કેશુભાઈ સિનોજિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા। લાઠી શહેરની નગરપાલિકાએ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે યાંત્રિક સાધનો તો આપ્યા પણ સંચાલન વગર ઠેર ઠેર પડ્યા રહ્યા છે। સફાઈ ઝુંબેશ સાધનો, વાહનો ખુદ ધૂળધાળી સંચાલનના અભાવે વાહનો સડી રહ્યા છે। ડ્રાઈવરોને મનમાની પોતાના અંગત ઉપયોગમાં કચરા ઉપાડવાના વાહનો ચલાવતા રહ્યા છે। મનસુફીથી કચરા પેટી પોતાની અનુકૂળતાએ લેવાય છે। આ બેદરકારી અંગે ફરિયાદ કરાય તો વાહન સંચાલક ડ્રાઈવર ચોર કોટવાલને દાટે તેવી સ્થિતિ ઊભી કરે છે। સ્થાનિક નગરપાલિકા સ્વચ્છતા અભિયાન અંગે ચાલતા વાહનો અંગે સમીક્ષા કરે તે જરૂરી છે। લાઠી શહેરના કલાપી પાર્ક વિસ્તારમાં નિયમિત સફાઈ કે કચરા પેટી ઉપાડવામાં ભારે અનિયમિતતા સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો પાછળ ખૂબ મોટું બજેટ વાપરીને સ્વચ્છતાની હિમાયત કરાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ આટલી ઘોર બેદરકારી અંગે સમીક્ષા થવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ લાઠી। કાંકરેજ તાલુકાના થરામાં 11મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પરિવાર ચિંતામાં, થરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ગુમ થવાની ફરિયાદ। કાંકરેજ તાલુકાના થરા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ દરજીનો પુત્ર યાતિક દરજી બહેનના લગ્નમાં આવ્યો હતો ત્યારે તારીખ 16/12/2018 રોજ ઘરેથી કહીને કે હું બજારમાં જઈને આવું છું તેમ કહીને નીકળ્યો હતો ત્યારે ઘરે ન આવતા ઘરવાળાઓએ શોધખોળ હાથ ધરી હતી પણ ક્યાંય યાતિકનો પતો ન લાગ્યો ત્યારે આજે થરા ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મળતી માહિતી મુજબ યાતિક પ્રવીણભાઈ દરજી કડી ખાતે હોસ્ટેલમાં રહે છે અને 11મા ધોરણમાં અભ્યાસ કરે છે।
ત્યારે થરા ખાતે બહેનના લગ્ન હોય અને ઘરમાં આવ્યો હોય ત્યારે તારીખ 16/12/2018 રોજ બજારમાં જઉં છું એમ કહીને ઘરેથી નીકળ્યો હતો, પણ આજ દિવસ સુધી આતિકનો પતો ન લાગતા ઘરવાળા ઉપર આપ તૂટી પડ્યું છે ત્યારે તેના માતા પિતાના આંખમાંથી આંસુ સુકાતા નથી ત્યારે આજ રોજ થરા પોલીસ સ્ટેશનમાં ઘરે ગયા વિના ક્યાંક ચાલ્યો છે તેવી ફરિયાદ નોંધાવી હતી ત્યારે આપણે આશા રાખીએ કે યાતિક દરજી સુખ શાંતિથી મળી જાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ જેહર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા તો હાલના બ્રેકિંગ નવસ આટલું જ વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ નમસ્કાર